કે એડોપ્ટ પોપ્યુલેશન કંટ્રોલ શર્મા અર્જીસ માઇનોરિટી. આજે પોપ્યુલેશન કંટ્રોલ જે છે એનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે વસ્તીને નિયંત્રણમાં રાખવું જોઈએ એવું શર્મા કહી રહ્યા છે. કોને? તો કે માઇનોરિટીને, લઘુમતી જાતિના લોકો જે છે એવું કહી રહ્યા છે. આ શર્મા કોણ છે? આસામ ચીફ મિનિસ્ટર, આસામના જે મુખ્યમંત્રી જે છે એમને એડવાઇસ સલાહ આપેલી છે માઇનોરિટી કમ્યુનિટી એટલે કે જે લઘુમતી જાતિના લોકો જે છે એમને કીધેલું છે કે તમારે પોપ્યુલેશન કંટ્રોલ મેઝર લેવા જોઈએ કે જેના એટલે એનો મતલબ શું? એનો મતલબ એમ કે આજે આસામની અંદર માઇનોરિટી લોકો જે છે લઘુમતી લોકો એમને વસ્તી નિયંત્રણમાં રાખવા માટેના વસ્તી ઘટાડવા માટેના કંઈક પગલાં લેવા જોઈએ. કારણ કે વસ્તી ઘટાડવાનું એમને કાર્ય કરશે તો રિડ્યુસ પોવર્ટી ગરીબી પણ ઘટાડી શકાશે અને પ્રેશર ઓન લેન્ડ જમીન ઉપર જે વજન જે છે જમીન ઉપર જે ભાર આવી રહ્યું છે દબાણ આવી રહ્યું છે એને પણ ઘટાડી શકશે. આનો મતલબ શું? આનો મતલબ એમ કે એના કારણે શું થશે કે જે કુદરતી સંસાધનોનો જે છે એ પણ ઓછો ઉપયોગ થશે. માની લો કે 10 લોકો, માની લો કે કોઈ એક ગામ છે એ ગામની અંદર 100 લોકો રહે છે તો 100 લોકોને એ આખે આખું ગામ જે છે એ નેચરલ રિસોર્સિસ કુદરતી સંસાધનો પૂરી પાડશે. પરંતુ હવે આ 1000 લોકો થઈ જશે તો પછી એ લોકો માટે એ બધા જે નેચરલ રિસોર્સિસ કુદરતી સંસાધનો પૂરા પાડવા માટે યોગ્ય છે નહીં. નેચરલ રિસોર્સિસ એટલે શું? તો કે હવાને, પાણીને, જમીનને આ બધી વસ્તુ, ત્યાંના જે જંગલને આવી બધી વસ્તુ હશે એ. એટલે કે આ આસામના જે સીએમ મુખ્યમંત્રી જે છે એણે કીધું માઇનોરિટી લોકોને કે તમારે આ પોપ્યુલેશન કંટ્રોલ વસ્તીને નિયંત્રણમાં રાખવો જોઈએ. મોટિવેટ પીપલ ટુ હેવ સ્મોલર ફેમિલીઝ, એમણે લોકોને મોટિવેટ કરેલા છે કે તમારે સ્મોલર ફેમિલીઝ એટલે કે નાનું કુટુંબ રાખવું જોઈએ. નાનું કુટુંબ, સુખી કુટુંબ એ વસ્તુ ઉપર આધાર રાખવું જોઈએ. નાનું કુટુંબને એક રીતે એની માટે એક ટેકનિકલ લેવલે બીજો શબ્દ પણ છે ન્યુક્લિયર ફેમિલી. ન્યુક્લિયર ફેમિલીનો મતલબ પણ એ જ થાય કે પતિ પત્ની બે વ્યક્તિ અને એમના 2 બાળકો, તો આને કહેવાય ન્યુક્લિયર ફેમિલી. રિએક્ટિંગ ટુ ધ ક્રિટિસિઝમ ઓફ હિઝ ગવર્મેન્ટ્સ ડેવ ટુ ફ્રી સ્ટેટ ઓન ધ લેન્ડ ફ્રોમ એન્ક્રોચમેન્ટ. હવે આમના સીએમએ એવું કીધું છે કે અહીંયા ઘણી બધી વાર એવું જોવા મળતું હોય છે કે એન્ક્રોચમેન્ટ જમીનની ઉપર અતિક્રમણ થતું હોય છે. તો અતિક્રમણ થતું હોય છે, ઘણા બધા લોકો ઇલીગલ ઓક્યુપેશન ઓફ લેન્ડ, અમુક એવી જમીન હોય કે જે ટેમ્પલ એટલે કે મંદિરની હોય, સત્રાસ એટલે કે મોનેસ્ટરીઝ. મોનેસ્ટરીઝનો મતલબ શું થાય? મોનેસ્ટરીઝનો મતલબ થાય આશ્રમ, અમુક આશ્રમની જમીન હોય, અમુક ફોરેસ્ટ જંગલની જમીન હોય, આ બધી અમુક જમીન હોય અહીંયા ઘણા બધા લોકો એન્ક્રોચમેન્ટ કરી દેતા હોય છે, અતિક્રમણ કરી દેતા હોય છે. તો આવું શા માટે થાય છે? એમનું એવું કહેવાનું થાય છે આસામના સીએમનું કે આવું જે છે એ વસ્તી વધારાના કારણે થાય છે અને ગરીબીની અંદર પણ લોકો એટલા જ કારણે જતા રહે છે. એટલે માઇનોરિટી લોકો, લઘુમતી લોકો જે છે એમને વસ્તીને નિયંત્રણમાં, કંટ્રોલમાં રાખવી જોઈએ. ઇન્સ્ટેડ ઓફ ક્રિટિસાઇઝિંગ ધ ગવર્મેન્ટ, એમને એવું કીધું કે સરકારની ટીકા કરવાની બદલે અમુક જે ઓર્ગેનાઇઝેશન છે જેમ કે AIUDF, ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ અને આમસુ AAMSU, ઓલ ઇન્ડિયા ઓલ આસામ માઇનોરિટી સ્ટુડન્ટ, આ બધા જે છે એમને લોકોને મોટિવેટ કરવા જોઈએ કે એમને જે છે સ્મોલર ફેમિલી, નાની ફેમિલી જે છે એની અંદર રહેવું જોઈએ એવું એમને કીધેલું હતું. અને પોપ્યુલેશનને ચેકને કંટ્રોલને એ બધામાં રાખવી જોઈએ, જે લાંબા ગાળે પણ સારી વસ્તુ છે. સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર જે છે ઇઝ વર્ક ટુવર્ડ એજ્યુકેટિંગ ધ વુમન. આ રાજ્ય સરકાર એવું કામ કરી રહી છે કે જેના કારણે મહિલાઓને એજ્યુકેશન, શિક્ષણ આપવામાં આવે. કારણ કે મહિલાઓ એકવાર શિક્ષિત થઈ જશે તો પછી એમને ખબર પડી જશે કે ફેમિલી પ્લાનિંગ કઈ રીતે કરવું, પોપ્યુલેશનને કંટ્રોલમાં કઈ રીતે રાખવી અને આ આખા આખા ઇસ્યુને કઈ રીતે ટેકલ કરવામાં આવે એ બધું ખબર પડી જશે. બરાબર, આ મેન્સ પેપર 1 માટે અતિ મહત્વનો ટોપિક બની જાય છે. મેન્સની અંદર ગમે એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે, પ્રિલિમ્સમાંથી પણ અલગ અલગ ક્વેશ્ચન પૂછાઈ શકે. હવે આપણે બીજી વાત કરીએ પોપ્યુલેશન એન્ડ એસોસિએટેડ ઇસ્યુ એટલે કે વસ્તી સંબંધિત અમુક બાબત જોઈએ. પોપ્યુલેશન એક્સપ્લોઝન, આ એક ટેકનિકલ વર્ડ છે, આ તમે સમજી શકો છો. પોપ્યુલેશન એક્સપ્લોઝન એનો મતલબ શું? એટલે કે વસ્તીની અંદર ધરખમ વધારો, જેને એકદમ ગુજરાતીમાં કહે વસ્તી વિસ્ફોટ એટલે કે વસ્તીની અંદર ધરખમ વધારો થઈ જાય. વુડ ઇરિવર્સેબલી ઇમ્પેક્ટ ઇન્ડિયાસ એન્વાયરમેન્ટ, વસ્તી વધારાના કારણે, વસ્તી વિસ્ફોટના કારણે ભારતનું જે પર્યાવરણ જે છે અને નેચરલ રિસોર્સિસ કુદરતી સંસાધનો જમીન, હવા, પાણી આ બધી વસ્તુ ઉપર છે એનું એક્સપ્લોઇટેશન, એનું દોહન ખૂબ વધી જાય છે, એનો ઉપયોગ જે છે એ ખૂબ વધી જાય છે અને એન્ડ લિમિટ ધ નેક્સ્ટ જનરેશન. આના કારણે પછી એવું પણ થઈ શકે કે આવનારી પેઢી માટે આ જે સંસાધનો જે છે એ બાકી ન રહે, આપણે અત્યારે ને અત્યારે વાપરી નાખીએ. એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ટકાઉ વિકાસ જે છે એ થઈ શકે નહીં. આપણે આપણા જે સંસાધનો જે છે એ આવનારી પેઢી માટે ન રાખીએ એવું પણ બની શકે. ધેરફોર ધ ગવર્મેન્ટ શુડ ટેક, આથી જે છે એ સરકારે કંઈક પગલાં લેવા જોઈએ કંટ્રોલ ધ પોપ્યુલેશન, વસ્તીને કંટ્રોલમાં રાખવા માટે. પોપ્યુલેશન કંટ્રોલ જે છે ઇઝ અ મેથડોલોજી ટુ પ્રેક્ટિસ. પોપ્યુલેશન કંટ્રોલ એ એક પ્રકારની મેથડ છે, એક પ્રક્રિયા છે જે પ્રેક્ટિસ યુઝડ ટુ કંટ્રોલ એન્ડ મેન્ટેન, જેના અંતર્ગત કંટ્રોલ નિયંત્રણમાં રાખવામાં આવે છે અને મેન્ટેન જાળવવામાં આવે છે. ટાઈપ, લોકેશન, નંબર ઓફ પીપલ ધેટ ઇનહેબિટ ઇન ધ અર્થ, પૃથ્વી ઉપર વસવાટ કરતા લોકોનું કંટ્રોલમાં રાખવામાં આવે છે. નીડ ફોર પોપ્યુલેશન સ્ટેબિલાઇઝેશન, અત્યારે યુનાઇટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર, યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્રનું આ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અને સોશિયલ અફેર જે છે એમને, એટલે કે આ આર્થિક અને સામાજિક બાબતનો વિભાગ જે છે એણે એવું કીધેલું છે કે અત્યારે જે છે એ પોપ્યુલેશન સ્ટેબિલાઇઝેશન, વસ્તીને જે છે એ સ્ટેબિલાઇઝ કરવાની જરૂર છે. એટલે કે વસ્તી જે છે અત્યારે જેટલી જે છે એટલી જ રાખવાની જરૂર છે. અત્યારની વાત કરીએ તો આખા વિશ્વની અંદર 7 બિલિયન જેટલી વસ્તી છે, બરાબર, 7 બિલિયન જેટલી વસ્તી છે, બરાબર. અને એવું પણ કીધું કે ભારતની વસ્તી જે છે આ 7 બિલિયન મેં તમને જે કીધું એ આખા
વિશ્વની વસ્તી છે, ધીમે ધીમે 8 બિલિયન સુધી પણ પહોંચી જશે. ભારતની વસ્તીની વાત કરીએ તો ભારતની વસ્તી 2030 સુધીમાં 1.5 બિલિયન જેટલી થતી રહેશે અને 2050 સુધીમાં 1.64 બિલિયન જેટલી જતી રહેશે. એટલે યુનાઇટેડ નેશન્સનો આજે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર એણે એમ કીધું કે પોપ્યુલેશન વસ્તીની અંદર સ્ટેબિલાઇઝેશન નિયંત્રણ હવે એને અટકાવી દેવાની જરૂર છે. ધીસ વુડ મેક ઇન્ડિયા બીકમ ધ લાર્જેસ્ટ પોપ્યુલસ કન્ટ્રી ઓવરટેકિંગ ચાઇના. એટલે કે ત્યાં સુધીમાં તો ભારતે ચીનને પણ ઓવરટેક કરી લીધેલું છે અને ભારતમાં સૌથી વધુ વસ્તી હશે. અત્યારે ભારતની અંદર જોઈએ તો 16% વિશ્વની વસ્તી છે. વિશ્વની 16% વસ્તી જે છે ભારતની અંદર વસે છે. જ્યારે ભારતનો જે આપણે જમીનનો એરિયા જોઈએ, જમીનનો એરિયા ભારતના ક્ષેત્રફળનો આખા વિશ્વની સરખામણીએ વાત કરીએ તો ખાલી જમીનનો આપણી પાસે 2.45% જ છે અને પાણીની વાત કરીએ તો પાણીનો ખાલી આપણી પાસે 4% હિસ્સો છે. હવે આ વાક્ય જે છે અતિ મહત્વનું છે, એટલું મહત્વનું છે કે તમે કોઈ પણ મેન્સ એક્ઝામ લખતા હોય અને એના ઘણા બધાની અંદર તમે આ ઇન્ટ્રોડક્શન તરીકે આનો ઉપયોગ કરી શકો છો. કઈ રીતે? જેમ કે જો પહેલાં તો આપણે અત્યારે વાત કરીએ પોપ્યુલેશન વસ્તીની જ વાત કરીએ તો વસ્તીની વાતની અંદર આપણને ખબર પડી ગઈ કે ભારતની અંદર વિશ્વની 16% વસ્તી છે, પરંતુ એની સરખામણીએ જમીન તો ખાલી 2.45% છે. તો ભારત આટલા બધા લોકોને એ બધાને ઘર ક્યાં આપશે, એ બધાને સાચવશે ક્યાં, એ બધાને રાખશે ક્યાં? બીજી વસ્તુ, ભારતની અંદર વિશ્વની 16% વસ્તી છે, જ્યારે પાણી ખાલી વિશ્વનું 4% છે, તો બધાને પાણી કઈ રીતે પીવડાવશે? તો એ બધું કુદરતી સંસાધનોને એ બધું કઈ રીતે પ્રોવાઈડ કરશે એ જોવાનું છે, બરાબર. જેમ કે રશિયાની વાત કરીએ તો રશિયા વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ છે, પરંતુ રશિયાના ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં કોઈ રહેતું જ નથી. કેમ કોઈ નથી રહેતું? કારણ કે ત્યાં રહેવું યોગ્ય નથી, કારણ કે એનું જે ટેમ્પરેચર, તાપમાન ને આબોહવાને એ બધું ત્યાં રહેવા માટે અયોગ્ય છે, બરાબર. જેમ કે રશિયાની વાત કરીએ તો રશિયા જે છે એ એક એવો દેશ છે કે જે 2 ખંડની અંદર આવે છે, એશિયા ખંડની અંદર અને યુરોપ ખંડની. તો રશિયાની મોટાભાગની પોપ્યુલેશન વસ્તી જે છે એ યુરોપ ખંડની અંદર જ રહે છે, બરાબર. એશિયા ખંડની અંદર એનો જે ભાગ આવે એની અંદર બહુ ઝાઝા લોકો રહેતા નથી. જ્યારે એનો મોટાભાગનો ભાગ જે છે, રશિયાનો મોટાભાગનો ભૂભાગ એટલે કે મોટાભાગનો એનો જમીનનો ટુકડો જે છે એ એશિયાની અંદર છે. એટલે એ મોટાભાગનો જે ટુકડો છે ત્યાં તો કોઈ રહેતું જ નથી, મોટાભાગના લોકો રહે છે યુરોપવાળા ભાગના અને યુરોપવાળો ભાગ ઓછો છે. તો આ તમે સમજી શકો છો, એટલે કે ઘણો બધો આ એક રીતે જે છે એ પેરાડોક્સ એટલે કે વિરોધાભાસ જે છે એ તમે સમજી શકો છો કે ત્યાં રશિયા ખૂબ મોટો દેશ છે, ત્યાંની વસ્તી જે છે એ પણ પ્રમાણમાં થોડી ઓછી છે અને એનો જે એશિયાનો ભાગ છે ત્યાં ઘણા બધા લોકો રહેતા નથી. જ્યારે ભારતની એની સાથે સરખામણી કરીએ તો ભારતમાં 16% વસ્તી છે, પરંતુ એની સામે જમીનનો ટુકડો ખાલી 2.45% છે, બરાબર. ગરીબીની વાત કરતા હોય તો ગરીબીની બાબતની અંદર પણ તમે સેમ આ જ વસ્તુ જે છે ઇન્ટ્રોડક્શનની અંદર લખી શકો છો. કોઈ પણ જગ્યાએ કન્ક્લુઝન લખવાનું હોય એટલે કે કન્ક્લુઝન અંતર્ગત તમારે કહેવાનું હોય તો પણ તમે કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર અથવા નિબંધનો જે છે એને તમે આના આધારે જે છે કન્ક્લુડ કરી શકો છો કે ભારતની અંદર આ વસ્તુ છે, આટલી જ વસ્તુ. એટલે આપણે આને જે છે એ કંટ્રોલમાં રાખવું પડશે. આગળ વાત કરીએ ગ્લોબલી એટલે કે વૈશ્વિક દ્રષ્ટિએ ડિબેટ વારંવાર ચર્ચાનો વિષય કરવામાં આવે છે કે ઓવર પોપ્યુલેશન એક્સપ્લોઝન એટલે કે વધારે પડતી વસ્તી વધી ગઈ છે અથવા તો વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે હેઝ ઇરપ્ટેડ આફ્ટર રિસન્ટ ઇકોસિસ્ટમ એસેસમેન્ટ. તાજેતરની આ જે ઇકોસિસ્ટમ એસેસમેન્ટ એનું મૂલ્યાંકન કરેલું એના કારણે માનવીની વસ્તી જે છે વધી ગઈ છે અને હ્યુમન્સ રોલ ઇન ડ્રાઇવિંગ અધર સ્પીસીસ ઇન ટુ એક્ઝિસ્ટન્ટ એન્ડ પ્રેસિપિટેશન અ રિસોર્સ ક્રંચ. અહીંયા જો બીજું એ પણ જાણવા મળ્યું છે કે માનવની વસ્તી છેલ્લા ઘણા સમયથી, છેલ્લા દાયકાથી વધી ગઈ છે, એના કારણે જે છે બીજી અન્ય માનવ જાતિ જે છે એ એક્સટિંક્ટ થઈ ગઈ છે એટલે કે એ વિલુપ્ત થઈ ગઈ છે, એ ધીમે ધીમે નાશ થઈ ગઈ છે. જેમ કે આપણે ભારતની વાત કરીએ તો ભારતની અંદરથી ઘણા બધા પ્રાણીઓ નાશ થઈ ગયા. જેમ કે ચિત્તો જે છે એ પહેલા ભારતમાં જોવા મળતો હતો, હવે ભારતની અંદર જોવા મળતો નથી. જેમ કે ડાયનાસોર તો આખા વિશ્વમાંથી નાશ થઈ ગયા, પરંતુ ડાયનાસોરનું કારણ તો કંઈક અલગ જ છે, બરાબર. એ અત્યારે વાત નહીં કરે, પરંતુ બીજા પણ ઘણા બધા પ્રાણીઓ જે છે એ આવી રીતે ધીમે ધીમે વિલુપ્ત થતા જાય છે. અમુક એવા પ્રાણીઓ છે કે જે હવે 10-15-20-25 આંગળીના વેઢે ગણાય જાય એટલા જ બચેલા છે. તો આ બધાનું આપણે ધ્યાન રાખવું પડશે. આ બધું કેમ થાય છે? કારણ કે માનવીની વસ્તી વધી રહી છે એટલે માનવી શું કરે છે, હવે જંગલની અંદરની જે જમીન જે છે ત્યાં જંગલની અંદર જે છે એ એન્ક્રોચ અતિક્રમણ કરી રહ્યો છે, ત્યાં પ્રાણીઓને ભગાડીને પોતાનું ઘર બનાવી રહ્યું છે. તો આનું પણ આપણે ધ્યાન રાખવું છે. આના કારણે જે રિસોર્સ ક્રંચ, જે કુદરતી સંસાધનો જે છે એની ઉપર બોજ વધી ગયો છે, એની ઉપરનો ક્રંચ વધી ગયો છે. ઇન્ડિયાઝ કન્સર્ન ઇન ચેકિંગ ઓવર પોપ્યુલેશન, ભારતીય ઓવર પોપ્યુલેશન વસ્તી વધે છે એની માટે શું કરેલું, એની પાછળના કારણ શું છે એ જોઈએ. તો કે હાયર બર્થ રેટ ધેન ડેથ રેટ, ભારતની અંદર જે છે બર્થ રેટ એટલે કે જન્મદર જે છે એ વધુ છે, જ્યારે મૃત્યુદર ડેથ રેટ જે છે એ ઓછો છે. ડેથ રેટ ઓછો શા માટે છે? કારણ કે ભારતે ઘણા બધા કાર્ય કરેલા છે. શું કાર્ય કરેલું છે? કે આપણે હેલ્થ સિસ્ટમ જે છે એ થોડી મજબૂત બનાવી છે. આપણે હેલ્થ સિસ્ટમ અંતર્ગત અમુક પ્રકારની રસીકરણના કાર્યક્રમો, અમુક જે સારવાર આપવાની હોય એ બધું કાર્ય કરેલું છે. એટલે કે લોકોનું જે આયુ સરેરાશ એવરેજ એજ જે છે, એવરેજ સરેરાશ આયુષ્ય એ વધે એવી કોશિશ કરેલી છે. જેમ કે આપણે વાત કરીએ તો 1947ની અંદર આપણે આઝાદ થયા તો ત્યારે આપણું સરેરાશ આયુષ્ય જે છે એ ખૂબ ઓછું હતું. અત્યારે આપણે 2021ની વાત કરીએ તો અત્યારે આપણું સરેરાશ આયુષ્ય જે છે એ લગભગ 70 વર્ષની આજુબાજુ થઈ ગયું છે. એટલે કે દરેક ભારતીય વ્યક્તિ એ ઓછામાં ઓછું 70 વર્ષની આજુબાજુ તો જીવે જ તે. તો આ
આવું શા માટે થયું છે? કારણ કે આપણે હેલ્થ સિસ્ટમ થોડીક રોબુસ્ટ થોડીક મજબૂત બનાવી છે એટલે. તો વસ્તી વધારાનું એક કારણ આ છે કે આપણે જે જન્મદર બર્થ રેટ જે છે વધુ છે, જ્યારે ડેથ રેટ જે છે ડેથ રેટ એટલે કે મૃત્યુદર એ ઓછા છે. મિડ 20th સેન્ચુરી 20મી સદીના મધ્યમાંથી આ બધી વસ્તુ જે છે જોવા મળે છે. ધીસ વોઝ ડ્યુ ટુ રિડક્શન ઇન ડેથ. ભારતની અંદર મૃત્યુદર ઓછા થઈ ગયા છે. અને મૃત્યુદર શા માટે ઓછા થઈ ગયા છે એની પાછળનું કારણ એ કે આપણી હેલ્થ સિસ્ટમ સ્વાસ્થ્યની સુવિધા જે છે એ થોડીક સારી બનેલી છે. બીજું હેલ્થ કેર ફેસિલિટી, હેલ્થની જે સુવિધાઓ જે છે ફેસિલિટી એનો પણ એક્સેસ વધી ગયો છે. એટલે કે દરેક લોકો ગામડાના લોકો પણ જે છે એ આ હેલ્થની સુવિધા સુધી પહોંચી શકે છે. બીજું લેવલ ઓફ એજ્યુકેશન, એ શિક્ષણ વિશે પણ લોકોને ખબર પડી ગઈ છે. તમને એવું લાગે શિક્ષણને અને હેલ્થને શું લેવા દો? તો એને એ લેવા દેવા કે હવે લોકો બીમાર થાય તો ખબર પડે છે કે દવાખાને જવું જોઈએ. પહેલાં ઘણા બધા લોકો અંધશ્રદ્ધાની જેની અંદર માનતા હોય તો બીમાર થાય તો એ દવાખાને એવું બધું ન છે બરાબર. એટલે કે શિક્ષણને અવેરનેસને આ બધું વધવાથી જે છે એ હેલ્થ વધી ગયું છે, અથવા એવરેજ એજ અથવા તો સરેરાશ ઉંમર જે છે એ વધી ગઈ છે. પછી પ્રોપર ન્યુટ્રિશન, પૂરતા પોષક તત્વો અને ડાયટને આ બધું મળી રહ્યું છે એના કારણે પણ આયુષ્ય જે છે વધેલું છે. કારણ કે પહેલાં તમે જોયેલું હશે કે નાના બાળકો હજી જન્મ થયેલો હોય તો ન્યુટ્રિશન પૂરતા પોષક તત્વો નહીં મળવાના કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થતા હતા, ઘણા બધા બાળકોના મૃત્યુ થતા હતા. હજી પણ થાય છે પરંતુ એની એના પ્રમાણની અંદર ઘટાડો થયો છે. શું થયું છે? એમાં પ્રમાણ ઘટેલું છે. બીજી ભારતની વસ્તી શા માટે વધી રહી છે? બીજું કારણ જોઈએ તો પોવર્ટી એન્ડ ઇલિટરસી, ગરીબીના કારણે જે છે આપણી વસ્તી વધી રહી છે. તમને એવું લાગે ગરીબીના કારણે કઈ રીતે? તો ગરીબી હોય એટલે એમને એજ્યુકેશન એવું બધું હોતું નથી, ફેમિલી પ્લાનિંગ એવું બધું હોતું નથી, એટલે એમને જે છે એ વધુને વધુ વસ્તી પ્રાપ્ત કરતા હોય છે. ઇલિટરસી જે ઇલિટરસીનો મતલબ શું થાય? ઇલિટરસીનો મતલબ થાય કે અસાક્ષરતા, જે અસાક્ષરતાનું પ્રમાણ જે છે આપણે વધી છે. એટલે કે લોકો ભણેલા નથી, ભણેલા નથી એના કારણે જે છે વધુને વધુ બચ્ચા વધુને વધુ બાળકો જે છે પેદા કરે છે. પોપ્યુલેશન ગ્રોથ ઇઝ મોર કોન્સન્ટ્રેટેડ ઇન ઇકોનોમિકલી વીકર સેક્શન ઓફ સોસાયટી. આપણે સોસાયટી સમાજની અંદર જે આર્થિક રીતે જે નબળા લોકો જે છે, આર્થિક રીતે જે નબળા લોકો જે છે એની અંદર છે, અને જે ગરીબ દેશો છે અથવા તો ભારત દેશની વાત કરીએ તો ભારત દેશની અંદર જે પુઅર રિજિયન જે ગરીબ પ્રદેશ છે, ગરીબ પ્રદેશ ત્યાં વસ્તી વધારે જોવા મળે છે. જેમ કે વાત કરો યુપી બિહારની અંદર, યુપીની અંદર તો સૌથી વધુ વસ્તી છે. ઉત્તર પ્રદેશની અંદર ભારતની અંદર ભારતના વસ્તીની દ્રષ્ટિએ સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય એ છે બરાબર. તો એ જગ્યાએ જે છે એ ગરીબ રાજ્યો કહેવામાં આવે છે, એનો પ્રદેશ પણ ગરીબ છે. ફિમેલ ઇલિટરસી એટલે કે મહિલાઓની અંદર જે અસાક્ષરતાનું પ્રમાણ જે છે એ સૌથી વધારે છે બરાબર. કારણ કે બાળકને જન્મ કોને આપવાનો છે? બાળકને જન્મ આપવાનો છે મહિલાએ. તો મહિલાને જો લિટરસી લિટરેટ એટલે કે સાક્ષરતા આપવામાં આવશે, મહિલાની અંદર જો જાગૃતિ લાવવામાં આવશે, મહિલાને જો એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવશે તો આ બધું અટકાવી શકાશે. તો આ બીજું એક કારણ થઈ ગયું કે ફિમેલ ઇલિટરસી, મહિલાઓની અંદર શું અસાક્ષરતાનું પ્રમાણ છે, મહિલાઓની અંદર અસાક્ષરતાનું પ્રમાણ છે. 2011ના વસ્તી ગણતરી પ્રમાણે જોઈએ તો 39% મહિલા એવી છે કે જે અસાક્ષર છે એટલે કે ભણેલી ગણેલી નથી. ધીસ રિઝલ્ટ ઇન અ લેક ઓફ નોલેજ. આના કારણે મહિલાઓની અંદર જે છે એ નોલેજ જ્ઞાન હોતું નથી. કોનું જ્ઞાન હોતી નથી? કે કોન્ટ્રાસેપ્ટિવનો ઉપયોગ કરીએ એટલે કે ગર્ભ નિરોધક ગોળીઓનો એ બધાનો ઉપયોગ કરી. કોન્સિક્વન્સ ઓફ ફ્રિક્વન્ટ ચાઇલ્ડ બર્થ, આના પરિણામે કોન્સિક્વન્સ એટલે પરિણામ, આ કોન્ટ્રાસેપ્ટિવ ગર્ભ નિરોધક ગોળી એ બધી વસ્તુનો ઉપયોગ કરતા નથી, એના પરિણામ સ્વરૂપે ફ્રિક્વન્ટ ચાઇલ્ડ બર્થ, વારંવાર જે છે એ બાળકોનો જન્મ થઈ જાય છે, અને રિપ્રોડક્ટિવ રાઇટ્સ આ પ્રકારે વસ્તી જે છે એ વધતી જાય છે. ટૂંકમાં તમારે શું યાદ રાખવાનું છે? હવે આ આખો ટોપિક જે છે એ મેઇન્સ માટે અતિ મહત્વનો છે. જીપીએસસીની અમુક પરીક્ષાઓની મેઇન્સની તારીખો જે છે એ પણ આવી ગઈ છે, તો એની મેઇન્સની પરીક્ષાઓ પણ તમારે આવેલી હશે બરાબર. તો હવે જો આમાં વાત કરીએ તો આ ક્વેશ્ચન નિબંધ સ્વરૂપે પણ તમારે પૂછાઈ શકે છે. તો આની અંદર તમારે અલગ અલગ ફોલ્ડર પોઈન્ટ જે છે, અલગ અલગ બુલેટ પોઈન્ટ, એ પોઈન્ટ તમારા મગજની અંદર એક્ઝેક્ટ યાદ હોવા જોઈએ કે આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાશે તો મારે આ આ પોઈન્ટ ઉપર તો લખવાનું છે. તો પહેલો પોઈન્ટ તમને ખબર હોય છે કે ઓવર પોપ્યુલેશન, ભારતની અંદર વસ્તી વધુ છે એનું કારણ શું છે? તો પહેલું કારણ આ છે કે જન્મદર વધુ છે, મૃત્યુદર ઓછો છે. બીજું કારણ શું છે? તો કે પોવર્ટી ગરીબી. ત્રીજું કારણ શું છે? તો કે ઇલિટરસી અસાક્ષરતા. ચોથું કારણ શું છે? તો કે ફિમેલ ઇલિટરસી, ભારતની અંદર મહિલાઓની અંદર જે અસાક્ષરતાનું પ્રમાણ વધુ છે. કેટલું વધુ છે? તો કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જે છે 39% છે. તો આવા અમુક કારણ જે છે એ તમે લખી શકો છો. યુનાઇટેડ નેશન્સનો આપણે હમણાં સોશિયલ અને ઇકોનોમિક ડિપાર્ટમેન્ટનો જે ડેટા જોયો એ પણ તમે લખી શકો છો. બીજી વાત કરીએ ભારતની અંદર આજે ફેમિલી પ્લાનિંગ એટલે કે વસ્તી નિયંત્રણ અથવા તો ફેમિલી પરિવાર નિયોજન, ફેમિલી પ્લાનિંગને ગુજરાતીમાં શું કહે? પરિવાર નિયોજન. પરિવાર નિયોજન ફેમિલી પ્લાનિંગ એનો મતલબ શું? એનો મતલબ એમ કે પતિ પત્ની હસબન્ડ એન્ડ વાઇફ જે છે એ પહેલાંથી પ્લાનિંગ કરી રાખે કે આપણે કેટલા બાળકને જન્મ આપવાનો છે, ક્યારે આપવાનો છે. તો આને કહેવાય ફેમિલી પ્લાનિંગ. અને બીજા અમુક પ્રકારના સોશિયલ ફેક્ટર, સામાજિક મુદ્દાઓ પણ જોવા મળે છે. મોર ચિલ્ડ્રન આર પ્રિફર્ડ ઇન ઓર્ડર ટુ ટેક કેર ઓફ પેરેન્ટ્સ ઇન ઓલ્ડ એજ. ઘણા બધા જે છે હસબન્ડ એન્ડ વાઇફ અથવા તો ઘણા અમુક વ્યક્તિ હોય એમનું એવું માનવાનું થતું હોય, એમના મગજની અંદર એવું ભરાઈ ગયેલું હોય કે વધુને વધુ બાળક હોવા જોઈએ, આપણે વધુને વધુ બાળક હોવા જોઈએ, 5, 10, 15, 20 બાળકો તો હોવા જોઈએ. એના કારણે શું થાય? તો કે આપણે ઓલ્ડ એજ એટલે કે આપણે જ્યારે વૃદ્ધ થશું ત્યારે આપણી કેર, સાર સંભાળ રાખવા માટે, ટેક કેર રાખવા માટે, આપણી સાર સંભાળ રાખવા માટે આપણે આજે બાળકો જે છે આપણું મદદ કરશે, આપણને વૃદ્ધાશ્રમમાં એ બધા એમ નહીં મૂકે. કારણ કે એક બાળક છે, માની લો કે એકાદો બાળક જે છે કપાતર પાકી ગયો બરાબર, એટલે કે સારું આપણું ધ્યાન ન સાટો તો બીજા એકાદ બે તો ધ્યાન રાખશે, એવું અમુક લોકો જે છે માનતા હોય. બીજું મેલ ચાઇલ્ડ પ્રિફર્ડ, મોટે ભાગે આ પણ એક વસ્તુ જોવા મળે છે કે ઘણી બધી વાર જે છે એ પુત્ર ખેલછાની અંદર એટલે કે મેલ ચાઇલ્ડ જે આપણી સોસાયટી જે છે એ પિતૃ પ્રધાનાત્મક છે,
પેટ્રિયાર્કલ સોસાયટી છે, એટલે કે પિતૃપ્રધાનાત્મક સોસાયટી છે. તો આના અંતર્ગત હંમેશા જે છે એ એવું લાગતું હોય છે કે મારે એક પુત્ર તો હોવો જોઈએ, એક દીકરો તો હોવો જોઈએ, એક દીકરો તો હોવો જોઈએ. તો આના કારણે શું થાય કે પહેલું બાળક હોય, હવે એ બાળકી હોય એટલે કે છોકરી હોય, બરાબર, બીજું બાળક હોય તો એ છોકરી હોય, ત્રીજું બાળક હોય તો પછી જ્યાં સુધી પુત્ર આવે નહીં ત્યાં સુધી બાળક જે છે એની પ્રાપ્તિ કરતા થાય. તો આના કારણે મેલ ચાઇલ્ડ જે છે એ વારંવાર એની પ્રિફરન્સ કરતા હોય છે, એટલે કે ચાઇલ્ડ બર્થને મેલ ચાઇલ્ડ, જ્યાં સુધી મેલ ચાઇલ્ડ બોર્ન ન થાય, એટલે કે જ્યાં સુધી બાળકની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જે છે એ બાળક પેદા કરતા હોય છે. ઇકોનોમિક સર્વે 2017-18 જે છે એણે કીધું હતું, શું કીધું કે 21 મિલિયન અનવોન્ટેડ ગર્લ્સ, 21 મિલિયન જેટલી અનવોન્ટેડ ગર્લ્સ છે ડ્યુ ટુ છે. આના કારણે જે છે આ બાળકની પુત્ર પ્રાપ્તિ, પુત્ર ખેલછાના કારણે જે છે એ 21 મિલિયન બાળકીઓનો જન્મ થઈ ગયેલો છે, બરાબર. એટલે મેં તમને કીધું કે પહેલા બાળકીનો જન્મ થાય પછી બીજી બાળક, એવી રીતે 21 મિલિયન એટલે કેટલી થાય, 21 મિલિયન એટલે કે 2.1 કરોડ અનવોન્ટેડ ગર્લ છે. અને પછી આના કારણે શું થાય, આના કારણે સમાજની અંદર જે છે એ છોકરીઓ જે છે એને એ છોકરીનો જન્મ એક રીતે અનવોન્ટેડ સ્વરૂપે થયો, અનવોન્ટેડ એટલે કે અનિચ્છિત સ્વરૂપે, એટલે કે બાળકની ઈચ્છા હોય પરંતુ આવી ગઈ હોય છોકરી. તો આના કારણે એ છોકરી જે છે એને પણ હેલ્થ અને એજ્યુકેશનની આવી ફેસિલિટીને એ બધું મળતું નથી. પછી આગળ જતાં એને પણ હીન પ્રકારની કક્ષાએ જોવા મળે છે, એટલે એ એક બીજો પ્રોબ્લેમ ઉદભવી જાય છે, બરાબર. એક તો એક પ્રોબ્લેમ તો છે જ, પોપ્યુલેશનનો પ્રોબ્લેમ અત્યારે આપણે એની સાથે તો ડીલ કરી રહ્યા છીએ, પરંતુ એની અંદરનું આ એક કારણ જે છે અનવોન્ટેડ ગર્લ્સ. તો એને કારણે બીજી પણ અલગ અલગ સમાજની અંદર સમસ્યાઓ જે છે એ જોવા મળે છે. બીજી વાત કરીએ તો છેલ્લા આઠ વર્ષની અંદર કોન્ડમનો પ્રયોગ જે છે એ ઘટી રહ્યો છે. કેટલો? તો કે 52% જેટલો ઘટી રહ્યો છે. અને આ વાસેકોટોમી છે, વાસેકોટોમીનો મતલબ શું થાય? તો વાસેકોટોમી એ જે છે એ એક પ્રકારનું ઓપરેશન છે જેના અંતર્ગત જે છે એ બાળક નો રહે એ પ્રકારનું ઓપરેશન કરવામાં આવે છે. ફેલ ટુ 73%, એની અંદર પણ 73% ઘટાડો જોવા મળે છે. આવો બધો ડેટા ક્યાંથી મળે છે? તો કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2015 અંતર્ગત આ મળે છે. અને આના કારણે ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ જે છે એ અસફળ રહ્યા હોય એવું લાગે છે, ફેલ થયેલા એવું રાખે. TFR આ એક અતિ મહત્વનો ડેટા છે. પ્રિલિમ્સની અંદર પણ ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે કે TFR શું છે, ટોટલ ફર્ટિલિટી રેટ શું છે. ટોટલ ફર્ટિલિટી રેટને એનો મતલબ એમ કે કોઈ પણ માતા જે છે, કોઈ પણ મહિલા એ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન કેટલા બાળકને જન્મ આપી શકે છે, કોઈ પણ મહિલા જે છે એ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન કેટલા બાળકને જન્મ આપી શકે છે એને કહેવાય ટોટલ ફર્ટિલિટી રેટ. ભારતની અંદર આજે ટોટલ ફર્ટિલિટી રેટ જે છે એ 2.1 અને આને જે છે એક રીતે કોલ્ડ ધ રિપ્લેસમેન્ટ રેટ, એને જે છે રિપ્લેસમેન્ટ રેટ્સ કહી શકે છે. 2016ની અંદર TFR ભારતની અંદર 2.3 હતો, જે છે એ ઘટી ગયો છે, પુઅર સ્ટાર. હવે બીજી વાત કરીએ TFR જે છે એ આજે 2.1 જે છે એ તો એવરેજ છે, પરંતુ અમુક રાજ્ય એવા છે, બિહારની અંદર તો 3.2% જેટલો છે, ઉત્તર પ્રદેશની અંદર 3.1 છે, ઝારખંડની અંદર 2.7 છે. તો આટલો હોવો જોઈએ નહીં, બરાબર. ઓછો આને જે છે TFR એને ઘટાડવાની જરૂર છે. આ બિહાર અને યુપીની અંદર તો 3 જેટલો છે, તો એ સારી વસ્તુ કહેવાય. તમે હવે ગમે ત્યારે આન્સર લખતા હોય તો આ TFR ટોટલ ફર્ટિલિટી રેટ એના આંકડા વિશે તમારે ખાસપણે એનો ઉલ્લેખ કરવો પડે. ગરીબ ઘરવાળા જે છે એટલે કે પુઅરેસ્ટ હાઉસ હોલ્ડ, એનો જે TFR જે છે ટોટલ ફર્ટિલિટી રેટ એટલે કે 3.2ની આજુબાજુનો જોવા મળે છે. જ્યારે એફ્લુએન્ટ ફેમિલી એટલે કે જે અમીર લોકો જે છે, ધનાઢ્ય લોકો જે છે, એનો TFR જે છે એ 1.5 જેટલો જોવા મળે છે. તો મતલબ કે અહીંયા એ પણ જોવા મળે છે કે કોઈ પણ કુટુંબ જે છે એની સારી એની જે આર્થિક પરિસ્થિતિ જે છે એટલે કે 65%ની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એના આધારે પણ ખ્યાલ આવે છે કે એનો TFR ટોટલ ફર્ટિલિટી રેટ કેટલો છે. એટલે કે ગરીબોની અંદર જોઈએ તો TFR ટોટલ ફર્ટિલિટી રેટ વધુ છે, જ્યારે અમીરોની અંદર જે છે એ ઓછો છે. તો આ પ્રકારનું સ્ટેટમેન્ટ જે છે એ પણ તમને પૂછી શકે છે. બીજી વાત કરીએ કે હાઈ યુથ અનએમ્પ્લોયમેન્ટ એન્ડ ડેમોગ્રાફિક ડિઝાસ્ટર. બીજી વાત કરીએ કે ઘણા બધા યુવાનો એવા છે કે જે અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બેરોજગાર છે, જ્યારે ડેમોગ્રાફિક ડિઝાસ્ટર એના કારણે ઉદભવી થાય છે. 28% પોપ્યુલેશન જે છે ભારતની અંદર એ કેવી છે તો કે યુથ છે, એટલે કે એ 15-29 વર્ષની વચ્ચેની છે, વિચ ઇઝ હાઈએસ્ટ ઇન ધ વર્લ્ડ. ભારત જે છે એ વિશ્વની અંદર સૌથી વધુ યુવાન ધરાવતો દેશ છે, પરંતુ આપણે આ યુવાનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી. જો આપણે આ યુવાનનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો ભારત દેશ જે છે એને વર્લ્ડ ગુરુ, વિશ્વનો જે લીડર જે છે એ બનતા કોઈ રોકી શકે. પરંતુ ભારતની અંદર વાંધો શું છે, આપણા જે આ યુવાનો જે છે એની પાસે સ્કિલ નથી. આપણા યુવાનોની વાત કરીએ તો કોની અંદર હોય, તો કે પબજીની અંદર હોય, ઇન્સ્ટાગ્રામની અંદર હોય, રીલ્સ બનાવતા હોય, વિડીયો બનાવતા હોય, આની અંદર જ હોય. પરંતુ એમને પણ જો યોગ્ય રીતે સ્કિલ ને એવું બધું આપવામાં આવશે, સ્ટાર્ટઅપ ને એવું બધું શરૂ કરવામાં આવશે. તમે એક વસ્તુ વિચારો કે એવું ખાલી નક્કી કરી દેવામાં આવે કે ભારતની અંદર જે છે, ભારતની વાત છોડો, ગુજરાત છે, બરાબર, ગુજરાતની અંદર 33 જિલ્લા છે, 33 જિલ્લામાંથી દરેકે દરેક જિલ્લાની અંદરથી માત્ર ખાલી એક એવું સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવે, એક એવું સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવે કે યુનિકોર્ન સ્ટાર્ટઅપ હોય, એ જે કહ્યું હોય યુનિકોર્ન સ્ટાર્ટઅપ. યુનિકોર્ન સ્ટાર્ટઅપનો મતલબ શું થાય? યુનિકોર્ન સ્ટાર્ટઅપનો મતલબ એવો થાય કે એવું સ્ટાર્ટઅપ કે જે $1 બિલિયનનું હોય, બરાબર, $1 બિલિયનની એની માર્કેટ પ્રાઇસ થયેલી હોય, બરાબર. તો હવે માની લો કે ખાલી ગુજરાતના 33 જિલ્લામાંથી દરેક જિલ્લામાંથી ખાલી એક આવું સ્ટાર્ટઅપ, એક યુનિકોર્ન સ્ટાર્ટઅપ બનાવવાની કોશિશ કરવામાં આવે તો એ ગુજરાતની અંદરથી ખાલી 33 એવા સ્ટાર્ટઅપ થઈ જાય. આવી રીતે બધા જિલ્લા આ પ્રકારનું કાર્ય કરે તો પણ ઘણો ફાયદો થાય એમ છે, બરાબર, તો પણ ઇકોનોમીને બૂસ્ટ મળી જાય. અને હવે માની લો કે 33 દરેક જિલ્લામાંથી એક આવું સ્ટાર્ટઅપ મળશે તો બીજા અન્ય લોકોને પણ પ્રેરણા મળશે કે હાલો આપણે પણ આવું કંઈક કરીએ, બરાબર. તમે આ જે બધા વાપરતો ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને તો આ બધા એક રીતે સ્ટાર્ટઅપ જ છે, એ બધાની શરૂઆત જે છે એ એવી જ રીતે થયેલી હતી. તો આ પ્રકારની વસ્તુ જે છે એ પણ તમે આન્સરની અંદર જે છે એ રાઇટ ડાઉન કરી શકો છો. ડ્યુ ટુ ધીસ
There is a potential of demographic dividend. હવે ભારતની અંદર યુવાન લોકો વધુ છે એટલે ભારતની અંદર ડેમોગ્રાફિક ડિવિડન્ડની શક્યતા વધુ જોવા મળે છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડનો મતલબ શું થાય? ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે કે કોઈ પણ દેશની કામ કરતી વસ્તીની સંખ્યા, એટલે કે કેટલા કોઈ દેશની અંદર કામ કરતી વસ્તી કેટલી છે. કામ કરતી વસ્તી એનો મતલબ શું? મતલબ કે સોળથી લઈને 60 વર્ષ 59 59 વર્ષની ઉંમરના જે લોકો જે છે એનો સમાવેશ ડેમોગ્રાફિક ડિવિડન્ડની અંદર થાય. કારણ કે 16 વર્ષથી નાની ઉંમરના જે વ્યક્તિઓ હશે એ કામ નહીં કરતો, એ બધા નાના બાળકો હશે, ભણતા હશે, બરાબર. જ્યારે 59 વર્ષ કરતાં ઉપરના લોકો હશે એ વૃદ્ધ હશે, એ પણ કંઈ કામ કરતા હશે. એટલે કે 16 થી 59 વર્ષના વ્યક્તિઓ જે છે એ દેશના ઇકોનોમીની અંદર, અર્થતંત્રની અંદર ઘણું બધું યોગદાન આપતા હશે. એ યુથ લોકો હશે, યુવાન લોકો હશે, એમને રોજગારી આપવાની જરૂર છે. અને એમને જો રોજગારી મળશે, એમને ઇકોનોમીની અંદર સારું એવું યોગદાન આપશે તો ગ્રોથ આપણે જે GDP જે છે એની અંદર વધારો જોવા મળશે. ભારતની અંદર વાત કરીએ તો અત્યારે અનએમ્પ્લોયમેન્ટ બેરોજગારીની સમસ્યા સૌથી વધુ છે. ભારતની અંદર 7 મિલિયનથી 25 મિલિયન જેટલા ન્યૂ વર્કફોર્સ ગેટ અ સિક્યોર જોબ એન્યુઅલી. દર વર્ષે જે છે એ 25 મિલિયનમાંથી ખાલી 7 મિલિયન જેવા લોકો છે કે જેને જે છે એ જોબ મળે એ કેવી હોય છે? સિક્યોર હોય છે, એટલે કે સુરક્ષિત નોકરી મળી રહે છે, બાકી કોઈને મળતી નથી. બાકી વાત કરીએ તો ભારતની અંદર 18% યુવાનો જે છે એ અનએમ્પ્લોયડ છે, એટલે કે બેરોજગાર છે. 33% યુથ ઇઝ નોટ ઇન એમ્પ્લોયમેન્ટ, એટલે કે 33% યુવાન જે છે એ હજી પણ એમને નોકરી મળેલી નથી, એજ્યુકેશન કે ટ્રેનિંગ કે એવું કંઈ પણ મળેલું નથી. ભારતે 2000ની અંદર નેશનલ પોપ્યુલેશન પોલિસી, વસ્તી માટેની જે છે એક પોલિસી બનાવેલી હતી, એની અંદર કલ્પના કરવામાં આવી હતી, એનવિસાજ કરેલું હતું કે અચીવિંગ અ સ્ટેબલ પોપ્યુલેશન ફોર ઇન્ડિયા, એટલે કે ભારતને જે છે આપણે સ્ટેબલ લેવલની જે છે એ પોપ્યુલેશન પ્રાપ્ત કરવાની છે. વન ઓફ ઇટ્સ ઇમિડિયેટ ઓબ્જેક્ટિવ, એનો એક તાત્કાલિકનો ઉદ્દેશ્ય ઇમિડિયેટ ઓબ્જેક્ટિવ શું હતો? તો કે એડ્રેસ ધ અનમેટેડ નીડ્સ ઓફ કોન્ટ્રાસેપ્ટિવ, કોન્ટ્રાસેપ્શન જે છે, કોન્ટ્રાસેપ્શન એટલે કે ગર્ભ નિરોધક વસ્તુ, હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પછી પર્સનલ એન્ડ પ્રોવાઈડ ઇન્ટિગ્રેટેડ ડિલિવરી સિસ્ટમ, આ બધી વસ્તુ જે છે એ પ્રોવાઈડ કરવાની, ઘર આંગણે ગામડાની અંદર શહેરની અંદર બધી જગ્યાએ જે છે આ પ્રોવાઈડ કરવાની આ બધી વસ્તુ છે, એના કારણે વસ્તીને કંટ્રોલમાં રાખી શકે. 2000ની આ નેશનલ પોપ્યુલેશન પોલિસી જે છે એણે કમિટમેન્ટ એક રીતે કસમ ખાઈ લીધી હતી, શું? કે અચીવ ધ રિપ્લેસમેન્ટ લેવલ ઓફ ફર્ટિલિટી, એટલે કે TFR ટોટલ ફર્ટિલિટી રેટ જે છે એ 2010 સુધીમાં 2.1 કરી નાખો છે. કેટલો? 2.1 કરી નાખો છે. તો એ આપણે અચીવ કરી લીધો છે, બરાબર. આપણે હમણાં જોયું કે ભારતનો એ 2.1 થઈ ગયો છે, પરંતુ હજી અમુક રાજ્યએ કરેલો નથી. જેમ કે બિહારની અંદર 3ની આજુબાજુમાં હતો, યુપીની અંદર પણ 3ની આજુબાજુ. તો હવે ભારતે તો આખા દેશ લેવલે તો આ 2.1નો TFR જે આપણે નેશનલ પોપ્યુલેશન પોલિસી 2000માં નક્કી કરેલો તો એને આપણે અચીવ કરી લીધો છે, પરંતુ અમુક રાજ્યોએ હજી અચીવ કરેલા નથી. તો એને અચીવ પ્રાપ્ત કરવા માટે કેવું પડશે? ઘણા બધા સધન સ્ટેટ દક્ષિણના રાજ્યો જે છે એમણે પોપ્યુલેશન વસ્તીને કંટ્રોલમાં રાખવા માટે ઘણું બધું કાર્ય કરેલું છે. હાવ એવર લો સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ, પરંતુ ઉત્તર ભારતના રાજ્યની અંદર જોઈએ અને મધ્ય ભારતના રાજ્યની અંદર જોઈએ તો અહીંયા લો સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ છે, એટલે કે સામાજિક રીતે અને આર્થિક રીતે જે ડેવલપમેન્ટ વિકાસ છે એ ઓછો છે, એના કારણે પોપ્યુલેશન એક્સપ્લોઝન એટલે કે વસ્તી વિસ્ફોટ જોવા મળેલો છે. બીજી વાત કરીએ ક્રિટિકલ એસેસમેન્ટ ઓફ ઇન્ડિયાઝ પોપ્યુલેશન પોલિસી, ભારતે 2000ની પોપ્યુલેશન પોલિસી એનું ક્રિટિકલ એનાલિસિસ જોઈએ અથવા તો એનું મૂલ્યાંકન જોઈએ અને એ પણ ટીકાત્મક રીતે, મૂલ્યનાત્મક રીતે એનું વિવેચનાત્મક રીતે મૂલ્યાંકન જોઈએ તો ઇન્ડિયાઝ નેશનલ પોપ્યુલેશન પોલિસી હવે ફેલ થઈ ગઈ છે. ટુ અચીવ ધેર ઓબ્જેક્ટિવ, એણે જે ઉદ્દેશ્યો નક્કી કરેલા હતા એને પ્રાપ્ત કરવામાં એ ફેલ થઈ ગયેલ છે. વી રિમેઇન વર્લ્ડ સેકન્ડ, કારણ કે આપણે જ્યારે એ પોપ્યુલેશન પોલિસી નક્કી કરેલી ત્યારે પણ આપણે વિશ્વના બીજા નંબરના સૌથી વધુ વસ્તી ધરાવતા હતા અને અત્યારે પણ વિશ્વના બીજા નંબરના, તો આપણે એક રીતે અચીવ કરેલું નથી. બીજી વાત કરીએ તો 1951ની અંદર આપણી વસ્તી જે છે 35 કરોડ હતી, પરંતુ 2011ની અંદર આપણે જોઈએ તો એ 121 કરોડ સુધી પહોંચી ગઈ છે. ધેર હેવ બીન ફ્યુ શોર્ટ કમિંગ્સ, આના કયા કયા પરિણામો છે એ જોઈએ તો NPP નેશનલ પોપ્યુલેશન પોલિસી જે છે એનો નેરો પર્સ્પેક્ટિવ હતો, એટલે કે એકદમ સાંકડો વિચાર હતો, એની અંદર એ એટલી વાઇડ રીતે એની અંદર મહત્ત્વને એ બધું આપવામાં આવેલું નહોતું. એ જે પોલિસી હતી એની અંદર કોન્ટ્રાસેપ્ટન અને સ્ટીરિલાઇઝેશનનો મતલબ પણ એ થઈ કે ઓપરેશન કરી નાખવું જેના કારણે જે છે બાળક પેદા ન કરી શકે, એની અંદર એટલું બધું એની અંદર એટલી બધી સફળતા જોવા મળેલી હતી. ધ બેઝિક પ્રી રિક્વિસ્ટિક મિનિંગફુલી કંટ્રોલિંગ પોપ્યુલેશન ઇન્ક્લુડ, આના અંતર્ગત મહત્ત્વની વસ્તુ જોઈએ, જો તો પોલિસીની અંદર કોન્ટ્રાસેપ્ટિવ અને સ્ટીરિલાઇઝેશન આની ઉપર ફોકસ કરવામાં આવેલું હતું, બરાબર, પોલિસીની. પરંતુ વસ્તીને ઘટાડવા માટે અતિ મહત્વનું કોની ઉપર કંટ્રોલ કરવું જોઈએ? તો કે પોવર્ટી એલિવિએશન, પહેલાં તો ગરીબી નાબૂદ કરવી પડશે. ગરીબી નાબૂદ કરશો તો જે છે એ પોપ્યુલેશન ઓટોમેટિક કંટ્રોલ થઈ જશે. ઇમ્પ્રુવિંગ ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, જે આ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એટલે કે જીવન ધોરણ જે છે એ સુધારવું પડશે અને એજ્યુકેશન શિક્ષણ જે છે ફેલાવવું પડશે. તમારા મગજમાં પ્રશ્ન ઉદભવતો હશે કે આ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જીવન ધોરણ વધારવાથી વસ્તી કઈ રીતે ઘટી જશે? તો વસ્તી એટલે ઘટી જશે કારણ કે કોઈ પણ વ્યક્તિનું જીવન ધોરણ વધી જશે, બરાબર. જો જનરલી એક વસ્તુ સમજો કે કોઈ પણ માતા પિતા જે છે એ એક બાળકને જન્મ આપે, પછી એ બીજા બાળકને જન્મ આપે, બરાબર, ત્રીજા બાળકને જન્મ આપે. ઘણી બધી વાર માતા પિતાને એવી પણ ચિંતા હોય છે. શું ચિંતા હોય છે? કે આ એક બાળકનું કોઈ કારણસર મૃત્યુ થઈ જશે તો આમની સંભાળ કોણ રાખશે? તો એટલે કે એક રીતે બેકઅપ સ્વરૂપે બીજું બાળક હોય, બેકઅપ સ્વરૂપે ત્રીજું બાળક હોય. પરંતુ ભારતની અંદર માની લો કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જીવન ધોરણ જે છે એ સારું થઈ જશે, એટલે કે બધાની જે ઉંમર જે છે વધુ લાંબા સમય સુધી એ જીવતા થઈ જશે, તો પછી આ પ્રકારનું બેકઅપ રાખવાની જરૂર પડશે નહીં.
એજ્યુકેશન શિક્ષણની અંતર્ગત પણ અવેરનેસ આવશે તો લોકોને જ્ઞાનને એ બધું આવી જશે કે આ બધું જે છે એ કઈ રીતે અટકાવી શકાય. પછી ઓન ધ નેશનલ સ્કેલ ધ પોલિસી વોઝ નોટ પબ્લિસાઇઝડ, એટલે કે આ જે પોલિસી 2000ની સાલમાં આપણે બનાવેલી હતી એને આપણે રાષ્ટ્રીય લેવલે જે છે એ પબ્લિસિટી એની કરેલી નથી, એટલે કે એના વિશે બધાને માહિતી આપેલી નથી, અવેરનેસ કરેલી નથી. બીજું અને ફેલ્ડ, આ ફેલ થઈ ગઈ હતી. જનરેટ માસ સપોર્ટ, એટલે કે જેવી રીતે લોકોનો સપોર્ટ એને મળવો જોઈએ એ પ્રકારનો સપોર્ટ એને મળેલો નહોતો. બીજી વાત કરીએ તો આપણે આ ત્યારે 2000ની સાલમાં પોલિસી બનાવેલી હતી પરંતુ એના સરખામણી આપણી પાસે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, ઇનસફિશિયન્ટ, અપૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. કોની માટે? આપણી પાસે ટ્રેનિંગ પામેલો સ્ટાફ નથી, લેક ઓફ એડિક્યુએટ એપ્ટિટ્યૂડ અમુક ધ સ્ટાફ, નર્સ ને એ બધા લોકો નથી, હેલ્થ સિસ્ટમની અંદર એવા બધા લોકોને એ બધું નથી. પછી મિસયુઝ ઓફ ધ ઇક્વિપમેન્ટ ફોર પોપ્યુલેશન કંટ્રોલ, પોપ્યુલેશન કંટ્રોલ, વસ્તીને કંટ્રોલમાં રાખવા માટે અમુક પ્રકારના જે ઇન્સ્ટ્રુમેન્ટ સાધનો આપવામાં આવેલા હતા એનો ઘણી બધી વાર મિસયુઝ, દુરુપયોગ કરવામાં આવેલો હતો. કોના દ્વારા? કર્મચારીઓ દ્વારા. જે ડોક્ટરો એને એમને જે સાધનોને બધા આપેલા હોય તો એ બધા લોકો એને બ્લેક માર્કેટિંગ દ્વારા વેચી દેતા હતા. કંટ્રોલ રિઝલ્ટિંગ, આના કારણે આ 2000ની પોલિસી જે છે એ ફેલ થઈ ગઈ હતી. યુઝ ઓફ કોરિશિયન ડ્યુરિંગ ધ ઇમરજન્સી, ઇમરજન્સીનો સમયગાળો હતો બરાબર એ 1976-77 ઇન્દિરા ગાંધીએ જે લગાવેલો હતો એ સમય દરમિયાન જે છે એ રિસેન્ટમેન્ટ અમુક ધ માસિસ, એટલે કે જનતાની અંદર, માસની અંદર એટલે કે મોટા પ્રકારની જનતાની અંદર રિસેન્ટમેન્ટ, રિસેન્ટમેન્ટનો મતલબ શું? એમની અંદર અસંતોષની ભાવના હતી, અસંતોષની ભાવના હતી, એટલે એમને જે છે એ આ NPP નેશનલ પોપ્યુલેશન પોલિસી જે લગાવેલી હતી, આ જે પોલિસી બનાવેલી હતી એને અનપોપ્યુલર, એ જે છે એને લોકો શકની નિગાહથી જોતા હતા, એટલે કે આનું આપણે પાલન ન કરવું જોઈએ, ના તો ફેમસ થવી જ ન જોઈએ, આ જે છે આનું તો આપણે પાલન કરવું નથી, એ એના કારણે પણ એ અસફળ થઈ હતી. તો એના આપણે અમુક કારણ જોયા કે શા માટે એ અસફળ થઈ ગઈ હતી પોલિસી 2000ની.